नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एजुकेशन में आपनु हार्दिक स्वागत छे। आजे आपने धोरण 12 विषय इतिहास चैप्टर 10 ना स्वाध्याय ना सॉल्यूशन की संपूर्ण चर्चा करीशु। जो तमे चैनल में नवा होय तो चैनल ने सब्सक्राइब करी दो, जेथी तमाम विषय नी माहिती तमने मळती रहे। तो चालो शुरू करिए चैप्टर 10 प्रगति नो पंथ अने सुदृढ़ राष्ट्र निर्माण नी प्रक्रिया। प्रश्न एक, नीचेना प्रश्नोना विस्तृत उत्तर आपो। प्रश्न एक, आयोजन पंचनी रचना अने तेना मुख्य उद्देशो जणावो। जेनो उत्तर छे, आयोजन पंचनी रचना अने तेना उद्देशो नीचे प्रमाणे छे। पहेलू छे भूमिका। भारतमां स्वातंत्र प्राप्ति पछी देशनो आर्थिक विकास झड़पी बने ते मुख्य आशयथी आयोजननो स्वीकार करवामां आव्यो छे। आ हेतुथी आयोजन पंचनी रचना करवामां आवी अने तेने योजनाओ तैयार करवानुं काम सोंपवामां आव्युं। बीजू, आयोजन पंचनी रचना पूर्वे थयेला प्रयासो। जेमां आवशे आयोजन पंचनी रचना थई ते पूर्वे मुंबई योजना, जनता योजना, गांधीवादी योजना, युद्धोत्तर पुनर्रचना रचवा माटेना प्रयासो थयेला। छेवटे શ્રીકેશિંગ યોગીના અધ્યક્ષપદે રચાયેલા આયોજન બોર્ડની ભલામણો અનુસાર ભારત સરકારે સમગ્ર રાષ્ટ્ર માટે એક આયોજન પંચની રચના કરવાનો નિર્ણય લેવાયો હતો। ત્રીજું, આયોજન પંચની રચના। ઈસવીસન 1947 થી 1950ના સમયગાળા દરમિયાન ભારતના ભાગલા અને તેના કારણે ઉદ્ભવેલા પ્રશ્નોને લીધે આયોજન પંચની રચના કરવાનું કાર્ય થઈ શક્યું નહીં। જાન્યુઆરી 1950માં આયોજન પંચની કામગીરી શરૂ કરવામાં આવી। 15 માર્ચ 1930ના રોજ ભારત સરકારે ઠરાવ પસાર કરીને રાષ્ટ્રીય આયોજન પંચની રચના કરી હતી, જે ઈસવીસન 2014 સુધી કાર્યરત રહેલું। ઈસવીસન 2014માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આયોજન પંચને વિખેરી નાખ્યું હતું અને તેની જગ્યાએ નીતિ આયોગની રચના કરી હતી। ચોથું, આયોજન પંચનું સ્વરૂપ। ભારતના વડાપ્રધાન આયોજન પંચના અધ્યક્ષ હોય છે। આયોજન પંચના ઉપાધ્યક્ષ તેના વડા તરીકે કામગીરી કરે છે। આયોજન પંચના ઉપાધ્યક્ષનું સ્થાન મહત્વનું છે। પ્રધાન અને આયોજન પ્રધાન તેના સભ્ય હોય છે। આયોજન પંચની સભ્ય સંખ્યા 6 થી 12ની હોય છે। આયોજન પંચના સભ્ય તરીકે અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, વ્યવસ્થાપન, જાહેર વહીવટ વગેરે ક્ષેત્રોની નિષ્ણાંત વ્યક્તિઓ હોય છે। પોતાની રૂએ આયોજન તેમજ નાણાં ખાતાના સચિવ પણ આયોજન પંચના સભ્ય તરીકે કામગીરી બજાવે છે। ભારતીય આયોજન પંચનું અસ્તિત્વ બિનબંધારણીય હોય છે, એટલે કે બંધારણમાં આયોજન પંચને લગતી કોઈ જોગવાઈ કરવામાં આવી નથી। પાંચમું, આયોજન પંચના મુખ્ય ઉદ્દેશો। આયોજન પંચ દેશના વિકાસ માટે 20 થી 25 વર્ષની દુર્લક્ષી યોજના, પંચવર્ષીય યોજના અને વાર્ષિક યોજના એમ 3 પ્રકારની યોજનાઓ તૈયાર કરે છે। ભારતમાં આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તથા જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે વહેંચાયેલી હોય છે। એમને આવરી લેતી જુદા જુદા સમય માટેની સુસંગત અને સમતોલ રાષ્ટ્રીય યોજના ઘડવાનું કામ આયોજન પંચ કરે છે। ભારતમાં આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશો નીચે પ્રમાણે છે। પહેલું, વધતા દરે આર્થિક વિકાસ। રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઝડપી અને સતત વધારો કરી નાગરિકોના જીવન ધોરણમાં સુધારો કરવો અને ભૌતિક જીવનની ગુણવત્તા વધારવી। બીજું, આર્થિક અસમાનતામાં ઘટાડો। દેશમાં આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી, આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ તથા ગરીબ તવંગરના ભેદ દૂર કરવાના પ્રયત્નો કરવા। ત્રીજું, પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી, જેમાં આવશે માનવ શક્તિનો વધુમાં વધુ ઉપયોગ કરવો, બધી સક્ષમ વ્યક્તિઓને કામ મળવું જોઈએ, દેશમાં બેરોજગારી ઘટાડવી અને રોજગારી માટેની નવી તકો ઊભી કરવી, પૂર્ણ રોજગારીનું ધ્યેય હાંસલ કરવું, કામ કરનાર વ્યક્તિને પૂરતું વેતન મળે તેની કાળજી રાખવી। ચોથું, સ્વાવલંબન। લોકોના વપરાશની ચીજવસ્તુઓ, યંત્ર સામગ્રી, સાધનો અને ટેકનિકલ જાણકારીના ક્ષેત્રે સ્વાવલંબન પ્રાપ્ત કરવું, અન્ય બાબતમાં પૂર્ણ સ્વાવલંબી થવું, ભાવ સ્થિરતા, બજાર ભાવો હંમેશા સ્થિર રહે તેની કાળજ રાખી આર્થિક વિકાસ સાધવો, આ માટે જરૂરી હોય તેવી નાણાકીય તથા રાજકોષીય નીતિઓ અમલમાં મૂકવી, શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ, શિક્ષણ તેમજ સમાજ સુધારણા દ્વારા રાષ્ટ્રનો વિકાસ કરવો, આમ સ્થિરતા અને સામાજિક ન્યાય સાથેનો વિકાસ
એ આપણી યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ છે. આગળ વધતા પહેલા અમારી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન, જેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરો. ત્યારબાદ ઓપન બટન પર ક્લિક કરો. આ પ્રકારનું પેજ ઓપન થશે, જેમાં અહીં તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાથી 4 અંકનો ઓટીપી આવશે, તેને એન્ટર કરો એટલે લોગિન થઈ જશો. ત્યારબાદ આ પ્રકારનું પેજ ઓપન થશે, જ્યાં ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત એકમ કસોટીના પેપર સોલ્યુશન, આ ઉપરાંત અહીંથી તમને તમામ ઇમ્પોર્ટન્ટ માહિતી અને બોર્ડ દ્વારા પ્રકાશિત પેપરના સોલ્યુશન, આ ઉપરાંત યુટ્યુબ વિડીયોઝમાં જે તે ધોરણના પ્રકરણ વાઇઝ સોલ્યુશન, જેમાં પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, આ રીતે તમામ વિષયની માહિતી અહીંથી તમને મળતી રહેશે. તો આ માહિતી તમારા મિત્રો કે સગા સંબંધીઓ સાથે શેર કરો. તો ચાલો આગળ વધીએ. પ્રશ્ન 2, પંચવર્ષીય યોજનાઓ વિશે ટૂંકમાં લખો, જેમાં પહેલું છે ભૂમિકા. ઈસવીસન 1950ની 15મી માર્ચે આયોજન પંચની રચના કરવામાં આવી અને એ પંચે ભારતમાં એક પછી એક ક્રમશઃ પંચવર્ષીય યોજનાઓ ઘડી અને તેને અમલમાં મૂકી. પ્રશ્ન 3, સ્વતંત્ર ભારતમાં શિક્ષણનો વિકાસ વર્ણવો. ઈસવીસન 1952માં 6-11 વર્ષના બાળકો માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કરવામાં આવ્યું છે. આયોજન કાળ દરમિયાન પ્રાથમિક શિક્ષણના વિકાસને ખાસ મહત્વ આપવામાં આવ્યું. આ માટે ઈસવીસન 1948માં બીજી ખેરના અધ્યક્ષપણા નીચે એક સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. ખેર સમિતિએ 3 પંચવર્ષીય યોજનાના સમયગાળામાં સમગ્ર દેશમાં બુનિયાદી શિક્ષણ દાખલ કરવાનું નક્કી કર્યું હતું. દેશની બધી જ પ્રાથમિક શાળાઓનું બુનિયાદી શાળાઓમાં રૂપાંતર કરવાનું અશક્ય જણાતા સરકારે પ્રાથમિક શાળાઓ શક્ય તેટલી વધુ બુનિયાદી શિક્ષણના સિદ્ધાંતોની નજીક આવે તે પ્રકારનું આયોજન કરવાનો નિર્ણય કર્યો. આમ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ ભારતમાં પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો છે, પરંતુ પ્રાથમિક શિક્ષણને મફત, ફરજિયાત અને સાર્વત્રિક બનાવવા અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સમસ્યાઓ આ પ્રમાણે છે. પ્રશ્ન 4, ભારતે અણુ સંશોધન ક્ષેત્રે સાધેલો વિકાસ વર્ણવો. અવકાશી કાર્યક્રમના માર્ગદર્શન માટે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી દ્વારા ઈસવીસન 1962માં ઇન્ડિયન નેશનલ કમિટી હેર સ્પેસ રિસર્ચની રચના કરવામાં આવી હતી. ભારતે અણુ સંશોધન અને અવકાશ સંશોધન ક્ષેત્રે સાધેલી પ્રગતિ નીચે પ્રમાણે છે. જેમાં 7 જૂન 1979 રોજ ભારતે બીજો ઉપગ્રહ ભાસ્કર 1 તરતો મૂક્યો. 6 છે 20 નવેમ્બર 1981 રોજ ભાસ્કર 2 તરતો મૂક્યો. આ ઉપરાંત કૃત્રિમ ઉપગ્રહની મદદથી ટેલિવિઝન પ્રસારણ અને સંદેશા વ્યવહારથી સમગ્ર દેશને આવરી લેવામાં આવ્યો છે. પ્રશ્ન 5, ભારતમાં અમેરિકા અને સોવિયેટ રશિયા સાથેનો સંબંધો વિશે માહિતી આપો, જેનો ઉત્તર છે સ્વતંત્રતા પ્રાપ્ત થયા બાદ ભારતે મહાસત્તાઓ અને વિશ્વની અન્ય પ્રમુખ સત્તાઓ વચ્ચેના પોતાના સંબંધમાં સંતુલન રાખવાનો પ્રયત્ન કર્યો છે. ભારતના અમેરિકા સાથેના સંબંધો. ભારતના સોવિયેત સંઘ સાથેના સંબંધો. ત્રીજું છે ઈસવીસન 1955માં સોવિયેત નેતા બુલગાનાનિન અને પુત્રો ભારતની મુલાકાતે આવ્યા અને બંને દેશો વચ્ચે વેપાર સમજૂતી થઈ. છેલ્લો પોઈન્ટ છે 8 ઓગસ્ટ 1941 ના રોજ ભારત અને સોવિયેત સંઘ વચ્ચે 20 વર્ષના શાંતિ કરાર થયા. આ કરાર મુજબ પાકિસ્તાન સાથેના યુદ્ધમાં તથા બાંગ્લાદેશના સર્જનમાં ભારતને સોવિયેત સંઘે મદદ કરી હતી. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે હરિયાળી ક્રાંતિ વિશે લખો.
જેનો ઉત્તર છે હરિયાળી ક્રાંતિને 20મી સદીની મહત્વની માનવ સિદ્ધ ગણવામાં આવે છે. હરિયાળી ક્રાંતિની શરૂઆત ઈસવીસન 1940ના દશકામાં મેક્સિકોમાં થઈ હતી. આ પછી વિશ્વના અન્ય દેશોમાં તેનો ઝડપથી પ્રસાર થયો. ભારતમાં કૃષિ ક્ષેત્રે અપનાવેલી અદ્યતન ટેકનોલોજીની ગુણાત્મક અને પરિમાણાત્મક અસરો રહી છે. કૃષિનું અદ્યતનીકરણ થયું છે અને કૃષિ ઉત્પાદનમાં ખાસ કરીને અનાજના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. ઘઉંના ઉત્પાદનમાં હરિત ક્રાંતિ થતાં આપણે ઘઉંના ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છીએ. આપણે ઘઉંની નિકાસ પણ કરવા લાગ્યા છીએ. વિશ્વમાં ઘઉંના ઉત્પાદનમાં ભારત ત્રીજા ક્રમે છે. કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં વધારો થતાં ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો જીવન પ્રત્યેની આધુનિક દ્રષ્ટિ કેળવતા થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં વીજળી, રેડિયો, ટેલિવિઝન, પંખા, સ્ટીલ, ફર્નિચર, જીપ, સ્કૂટર, મોટર, અન્ય મોજ શોખની વસ્તુઓ વગેરેની વપરાશ વધી છે. હરિયાળી ક્રાંતિને લીધે ભારતમાં અનેક સમસ્યાઓ પણ સર્જાઈ છે. પ્રશ્ન 2, સંદેશા વ્યવહારની ક્ષેત્રે થયેલ વિકાસની માહિતી આપો. જેમાં ઉત્તર છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે અમેરિકામાં સિલિકોન વેલીએ અને ભારતમાં બેંગલુરુ તથા હૈદરાબાદે અસાધારણ પ્રગતિ સાધી છે. સામાન્ય માનવીના જીવનમાં અપેક્ષિત પરિવર્તન લાવવા માહિતી તકનીકનો ઉપયોગ જરૂરી છે. ગુજરાતમાં માહિતી તકનીકના ક્ષેત્રે ડોક્ટર શ્યામ પિત્રોડાનું મહત્વપૂર્ણ યોગદાન છે. ગાંધીનગરમાં ઇન્ફોસિટીની સ્થાપના થઈ છે. જિલ્લાના મહત્વના કામો કરવા તથા ઝડપી સંપર્ક કરવા મોટાભાગની સરકારી અને ખાનગી કચેરીઓમાં ફેક્સની વ્યવસ્થા થઈ છે. પ્રશ્ન 3, ઔદ્યોગિકરણ વિશે માહિતી આપો. જેનો ઉત્તર છે, બ્રિટિશ શાસનકાળ દરમિયાન ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ખાસ કોઈ નોંધપાત્ર વિકાસ થયો ન હતો. ભારતમાં પંચવર્ષીય યોજનાના અમલ પછી સાચા અર્થમાં ઔદ્યોગિક વિકાસની શરૂઆત થઈ હતી. જેમાં ઉદાહરણ છે, ઇલેક્ટ્રોનિક્સ, ઉર્જા, ખનિજ તેલ, કમ્પ્યુટર, માઇક્રોચિપ્સ, ટેલિકોમ્યુનિકેશન, સ્ટીલ, ખાતર, વિનલો, ધાતુ, સિમેન્ટ, પેટ્રોકેમિકલ્સ વગેરે ઉદ્યોગોનો વિકાસ થયો છે. આયોજનકાળ દરમિયાન વિદ્યુત ઉત્પાદન વધ્યું છે. પ્રશ્ન 4, ભારત પાકિસ્તાન સંબંધો વિશે નોંધ લખો. જેનો ઉત્તર છે, ઈસવીસન 1947માં આઝાદી સમયે ભાગલા પડતા ભારત અને પાકિસ્તાન સ્વતંત્ર રાષ્ટ્રો તરીકે અસ્તિત્વમાં આવ્યા. ભારત અને પાકિસ્તાન સમાન સાંસ્કૃતિક વારસો ધરાવતા હોવા છતાં બંને વચ્ચેના સંબંધોમાં સ્નેહપૂર્વક વાતાવરણ રહ્યું નથી. તત્કાલીન વડાપ્રધાન વાજપેયીની લાહોર યાત્રા, પાકિસ્તાનના પ્રમુખ પરવેઝ મુશર્રફ અને વડાપ્રધાન વાજપેયી વચ્ચેની આગરા મંત્રણા, સમજોતા રેલવે એક્સપ્રેસ વગેરે શાંતિના પ્રયાસોને સફળતા મળી નથી. ઈસવીસન 1998માં ભારત અને પાકિસ્તાને પરમાણુ પરીક્ષણો કર્યા છે. બંને દેશો પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશો બન્યા છે. સરહદ પર હંમેશા તનાવપૂર્ણ અશાંત પરિસ્થિતિ રહે છે. પ્રશ્ન 5, ભારત શ્રીલંકા સંબંધો વિશે ટૂંક નોંધ લખો. જેમાં આવશે, ઈસવીસન 1956થી ભારતના શ્રીલંકા સાથેના સંબંધો ગાઢ રહ્યા હતા. શ્રીલંકાના વડાપ્રધાને ભારતની બિન જોડાણ નીતિને સમર્થન આપ્યું હતું. શ્રીલંકાની સરકારે તમિલોને દબાવવા કડક લશ્કરી પગલાં ભર્યા. પ્રભાકરનની નેતાગીરી નીચે તમિલ ઉગ્રવાદી સંગઠનના તમિલ ટાઈગરોએ ત્રાસવાદી પદ્ધતિઓનો આશરો લીધો. પ્રશ્ન 5, નીચેના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર આપો. પ્રશ્ન 1, ભારતમાં આયોજન પંચનો પ્રારંભ ક્યારે થયો? જવાબ આવશે, બી, ઈસવીસન 1950. પ્રશ્ન 2, સ્વતંત્ર ભારતના યુનિવર્સિટી શિક્ષણ પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? જેમાં ઉત્તર આવશે, એ, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ.
પ્રશ્ન ત્રણ, ભારતે પ્રથમ અણુ ધડાકો કયા સ્થળે કર્યો હતો? તેમાં ઉત્તર આવશે બી, પોખરણ. પ્રશ્ન ચાર, સ્પેસ એપ્લિકેશન સેન્ટર ક્યાં આવેલું છે? જેમાં ઉત્તર આવશે સી, અમદાવાદ. પ્રશ્ન પાંચ, કઈ પંચવર્ષીય યોજના એક વર્ષ વહેલી સમાપ્ત કરી દેવામાં આવી હતી? જેમાં ઉત્તર આવશે બી, પાંચમી યોજના. થેન્ક યુ.